बाळकों श्रेष्ठ विद्यालय में आपू हार्दिक स्वागत है। आज आप धोरण त्रण विषय गुजराती कलसोर में पांचमो पाठ भणीशुं। पाठन नाम है कोरो काचबो भीनो चांदो। तो विद्यार्थी मित्रों आग आप गीतड़ गाई कि तबड़क 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 करते घोड़ो मारो दौड़े जाए, तो कि तबड़क तबड़क करते घोड़ो मारो दौड़े चे। एक अवाजे भागे बिल्ली भले वाघनी मसी थाय, कि बिलाड़ी एक ज अवाजे भागे चे भले वाघनी मसी थाय। ऊंचा जाडा हाथी भाई सूंढ हलावता हाल्या जाए। जो हाथी क्यों चे ऊंचो चे एटले के ऊंचा जाडा हाथी भाई सूंढ हलावता चाले जाए। लुच्चा लुच्चा सियाड भाई सौने छेतरी चाल्या जाए। સસલા ભાઈએ સલંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય। કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલે જાય, એટલે કે સસલાભાઈ સલંગ મારીને આગળ ચાલે જાય છે અને કાચબાભાઈ ધીમે ધીમે હાલે જાય છે। હવે વાંચો, બે રંગ બન્યું રંગી કે ચોમાસું પૂરું થવા આવેલું આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા। જો ચોમાસું પૂરું થવા આવ્યું તો એટલે કે આરવના ઘરની આગળ ઘણા પતંગિયા ઉડાઉડ કરતા હતા, તેમાં એક પતંગિયું સાવ રંગ વગરનું હતું। આરવનું ધ્યાન તેના પર ગયું। જો એક પતંગિયા શું હતું, એને કલર જ નહોતું, સાવ સફેદ જ હતું, એટલે આરવનું ધ્યાન તેના ઉપર ગયું। તેને નજીકથી જોવા તે પાસે ગયું, બંનેની દોસ્તી થઈ ગઈ। આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ, જે બંનેની દોસ્તી થઈ તેનું નામ પાડ્યું બેરંગ। આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવ? બેરંગ કહે, ચોક્કસ આરવ તું બેઠો શું કહે છે કે હું તારું ચિત્ર બનાવ? તો બેરંગ કહે, હા બનાવ। આરવ કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું। બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું, એ હસ્યું। જો એને પણ એનું ચિત્ર ગમ્યું અને એ હસવા માંડ્યું। આરવને મજા પડી ગઈ, તેણે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? આરવ બેરંગને પૂછે છે કે હું તારા ચિત્રમાં રંગ પૂરું? તો બેરંગ કહે, હા હા। આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા। આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ તે બેરંગ પણ સાચુકલો રંગ ચડતો જાય। જો આરવ જ્યારે ચિત્રમાં રંગ પૂરે છે ત્યારે બેરંગના સાચુકલો રંગ ચડવા માંડે છે। બેરંગ તો ખુશ ખુશ થઈ ગયો, તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે, શું કહે છે? જાંબુડી રંગ અને વચ્ચે ખાનામાં પીળો રંગ ભરી દે। થોડી વારમાં તો બે રંગ બન્યું રંગીન, જો બે રંગ શું બન્યું? રંગીન બની ગયું। હવે આ ચોરસમાં જો વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એક સાવ નવી જાતનું જ પતંગિયું બનાવો, તેના ચિત્ર દોરી, તેમાં મજા પડે તેવા રંગ પૂરો, એમાં તમારે રંગ પૂરવાના છે। એવા સાતમા ધોરણમાં ભણે તેનો વર્ગ પહેલા માળે, રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું। પહેલા માળેથી નીચે નાખતા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં, એવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? એ વાર્તા વાંચો કે ચાંદો પકડ્યો। એક જંગલ હતું, એમાં મોટું તળાવ હતું, તો એક જંગલ હતું, એમાં શું હતું? મોટું તળાવ હતું। તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા। આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો, એ ઝાડ ઉપર શું હતું? વાંદરાનો પરિવાર રહેતો હતો, તેના સરદારનું નામ મહાબલી। ટોળાઓમાંના મોટા વાંદરાઓ આખો દિવસ ઉપાઉપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉદાકૂદ કરે, જો શું કરે છે? એના સરદારનું નામ શું હતું? મહાબલી। ટોળાઓના વાંદરાઓ આખો દિવસ ઉપાઉપ કરે અને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ઉદાકૂદ કરતા હતા। રમતા રમતા ફરે મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે, તરસ્યા થાય ત્યારે તળાવમાંનું પાણી પીએ અને ઝાડની છાંયે બેસી વાતો કરે, શું કરે? તરસ લાગે તળાવમાં જઈને પાણી પી આવે, મીઠા મીઠા ફળ ખાય અને ઝાડની છાંયમાં બેસીને વાતો કરે। રાત્રે પાછા આરામ કરે, બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે, શું કરે છે? રાત્રે ઝાડ પર જ બધા વાંદરા સૂઈ રહેતા। વાંદરાઓના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા, તે બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે, શું કરે? નાના બચ્ચાઓ હતા એ આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે। કોઈ ઝાડની ડાળીએથી ઊંચે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય,
વળી એકબીજા સામે કચકચ દાંત કાઢ્યા. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. શું કરે, એકબીજાની પૂંછડી ખેંચે, ટાપલી મારે, દાંત કચડીને કરે, પણ એમ કરીને રાત્રે પણ સુતા નહીં. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો, આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. શું હતું, રાત્રિનો સમય હતો અને ચંદ્રમાં આકાશમાં દેખાતા હતા. મોટા વાંદરાના ઘસઘસાટ ઊંઘતા હતા. જો મોટા વાંદરાઓ તો ઊંઘી ગયા હતા, પરંતુ પેલા બચ્ચાઓની વાતો ચાલતી હતી. જાણે માખીઓનો ગણગણાટ એવામાં ગજ્જુનું જગ્ગુની નજર નીચે ગઈ. જો શું થયું, જેમ કે માખીઓ ગણગણ કરે એમાં એ વાતો કરતા હતા, એવામાં એક વાંદરાનું બચ્ચું જગ્ગુ નામ હતું, એની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જો જગ્ગુને શું થયું કે આ ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. એ બધા વાંદરાને બચ્ચાને બોલાવવાનું છું કે જુઓ, અહીં ચાંદો પાણીમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. શું દેખાતું હતું, રાત્રે કેના પ્રકાશમાં પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. અરે આ તો ચાંદો પડી ગયો છે. ચિમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. શું કહે છે ચિમ્પુ, કે આ તો ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે છે, કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. શું કહે છે, ચાંદો હોય કે ફળ, પણ એને પાણીમાંથી બહાર તો કાઢો. ચિમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે. સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂજે છે. જો મિકીને શું છે, એક સરસ યુક્તિ સૂજે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કઈ જરૂર નથી. શું કહે છે, આપણાથી કામ થઈ જશે, આપણે મોટાઓને જગાડવાની જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલો, શું કરીએ. મિકી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટુ ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટા થતાં થતાં મિકીએ કહ્યું, હું બરાબર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ, ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. શું કહે છે, એકબીજા આપણે જાડે ઊંધા લટકીએ, એકબીજાની પૂંછડી પકડીને નીચે લટકીએ, અને પાણીમાંથી ફટાક લઈને ચાંદાને પકડી લઈએ. બધાએ આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. શું કહે છે, આપણું કામ થઈ જશે અને ગમત પણ થઈ જશે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ ગજ્જુએ ઝાડની ડાળી, ચિમ્પુએ ગજ્જુની પૂંછડી, મોન્ટીએ ચિમ્પુની પૂંછડી અને મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિક્કી પાણી સુધી પહોંચ્યું, તેણે ચાંદાને પકડવા એક હાથમાંથી હાથ પાણીમાં નાખ્યો, પણ આ શું પાણીમાં દેખાતો હતો, તે ચાંદો આમ તેમ ડગુમગું ડોલતો હતો. પાણીમાં વિખરાઈ ગયો ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા હશે. હવે શું કરવું, શું કહે છે, પાણી હલ્યું એટલે આમ તેમ થઈ ગયું કે ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા છે. તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા. પાણીમાં તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરાઓ જાગી ગયા. તેઓ ઝડઝડ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. જો મોટા વાંદરાએ શું કર્યું, બચ્ચાઓને પાણીમાંથી કાઢ્યા. મહાબલીએ પૂછ્યું, આમ બધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? નો સરદાર પૂછે કે તમે અડધી રાતે પાણીમાં કેવી રીતે પડી ગયા. જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુએ મોન્ટી, ચિમ્પુ, મિક્કી એકસાથે પાણીમાં જુઓ, ચાંદો બચાવો, તેને બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. શું કહે છે, આકાશમાં જુઓ, એ તો ચંદ્રનું પ્રતિબિંબ પડે છે. પછી બધા મોટા વાંદરાઓ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિક્કીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. શું કર્યું, એમને એમના પ્રતિબિંબ બતાવ્યા.
વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાતચીત જોઈએ કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી. તો આ વાર્તામાં બધા વાંદરાઓ એકબીજાની પૂંછડી પકડી ચાંદાને પકડવા જાય છે ત્યારે આપણને સૌથી વધુ મજા પડી. હવે પ્રશ્ન બે જોઈએ કે વાંદરાઓ પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? તો જુઓ કે વાંદરાઓ પાણીમાં પડી ગયા ત્યારે ખૂબ મજા આવી અને વાંદરાની જેમ ખડખડાટ હસ્યા. અમે પણ કે છે અમે પણ વાંદરાની જેમ ખડખડાટ હસવા માંડ્યા. આગળથી જોઈએ તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? તો જવાબ લખો કે મિક્કી નામનું વાંદરું અમને સૌથી વધુ ગમ્યું. હવે ચોથું લખો કે તમે તોફાન કરતા હતા, વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે તે શું કરતા હોય છે? તો હા, અમે વાંદરાઓને જોયા છે તેઓ ડાળીએ પર કૂદાકૂદ કરતા હોય છે. હવે પાંચમું જોયું કે તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? તો કે અમે ઘરમાં મમ્મી સાથે વસ્તુ લેવાની, બહાર રમવા જવાનું વગેરે જેવા તોફાનો કરીએ છીએ. તો હવે આપણે આગળ પ્રશ્નને જવાબ લખવાનો છે કે એમાં પ્રશ્ન એક જો કે વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો કે વાંદરાના બચ્ચાઓ જાને ડાળીએથી ઊંચે માથે લટકે, બીજાની પૂંછડી ખેંચીને ભાગે, એકબીજા સાથે કચકચ દાંત કાઢે વગેરે તોફાન કરતા હતા. હવે બીજું જો કે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? તો પાણીમાં પડેલો ચાંદો તરતો હશે. હવે આગળ આપણે ત્રીજું જોઈએ કે ચાંદો તળાવમાં ક્યાં પડ્યો હશે, તળિયે કે સપાટી ઉપર? તો ચાંદો તળાવમાં સપાટી ઉપર પડેલો હશે. હવે ચોથું જોઈએ કે બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો જવાબ લો કે બચ્ચાને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે કારણ કે પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું. હવે પાંચમું જોઈએ કે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિક્કીએ કયો ઉપાય બતાવ્યો? તો જવાબ લખો કે ચાંદાએ તળાવમાંથી બહાર કાઢવા માટે મિક્કીએ ઉપાય બતાવ્યો કે ચગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટ્યુ ચિંપુને પૂંછડી પકડીને લટકશે, એમ કરીને આપણે એકબીજા લટકીશું અને ચાંદાને બહાર કાઢીશું. હવે છઠ્ઠો પ્રશ્ન કે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? તો કે કારણ કે ચાંદો આકાશમાં જ હોય છે, તળાવમાં તેનું પ્રતિબિંબ દેખાય છે.